जो विस्तार थी झगड़िया चार रस्ता पर बर्निंग ट्रक सिलिका खनिज भरी मुंबई थी पुणे जती ट्रक में झगड़िया चार रस्ता पर शॉर्ट सर्किट थी आग लागी छे। रस्ता पर ट्राफिक जाम सर्जाय, वीज लाइन बंद करवामां आवी छे, तो डीजल टैंक सहित एक पछी एक धड़ाकाभेर टायर फाटता लोकोना जीव पड़ीके बंधाया। राजपाड़ीनी एक कंपनीमांथी सिलिका भरी ट्रक पसार थई हती अने ते दरमियान घटना सर्जाई हती। आसपास रहेला लोकोमां अफरातफरी मची हती, दहशत माहौल थोड़ीवार माटे सर्जायो हतो। सिलिका खनिज लई जई मुंबई थी पुणे ज्यां ट्रक जई रही हती ते दरमियान आ घटना बनी हती। तो झगड़िया चार रस्ता पर ट्रक में आग लगवानी घटना, झगड़िया चार रस्ता पर आ घटनाना दृश्य पण सामे आव्या छे। अपने जणावी दईए कि झगड़िया चार रस्ता पर बर्निंग ट्रक जोवा मळी रही छे। सिलिका खनिज भरीने मुंबई थी पुणे जती हती त्यारे ट्रक में झगड़िया चार रस्ता पर शॉर्ट सर्किट ना कारणे आग लागी हती। तो शॉर्ट सर्किट थी आ ट्रक आगनी लपेट में आवी गई हती। रस्ता पर थोड़ीवार माटे ट्राफिक जामना दृश्य पण सर्जाया हता, तो वीज लाइन बंद करवामां आवी कारण के आग वधु न प्रसरे अने वधु नुकसान न थाय ते माटे तकेदारीना भागरूपे बंद करवामां आवी हती वीज लाइन। तो डीजल टैंक सहित एक पछी एक धड़ाकाभेर टायर फाटता लोको गभराई गया हता, डरी गया हता। राजपाड़ीनी एक कंपनीमांथी सिलिका भरीने ट्रक पसार थई रही हती अने ते दरमियान आ घटना बनी छे। तो बर्निंग ट्रकना दृश्य आपने बतावी रहा छे, जे घटना बनी हती ते दरमियान लांबो ट्राफिक जाम पण जोई शकाय छे। सिलिका खनिज भरीने ट्रक जई रही हती अने ते दरमियान आगनी लपेटमां ट्रक आवी गई हती। झगड़िया चार रस्ता पर ट्रक में आग लागवानी घटनाना दृश्य માહિતી આપશે સંવાદદાતા અલ્પેશ। અલ્પેશ, આખી જે ઘટના રહી છે, શું રહી હતી ઘટના અને હાલની સ્થિતિને લઈને શું વિગતો? જી, ઝઘડિયા ચાર રસ્તા ઉપર જે ટ્રક જતી હતી તેમાં એકાએક આગ લાગી ગઈ હતી। રાજપારડીની કંપનીમાંથી સિલિકોન ભરીને આ જે ટ્રક છે એ મુંબઈ તરફ જતી હતી તે એ સમયે ઝઘડિયા જે ચોકડી છે ત્યાં એ કેબિનમાં આગ નીકળતા ટ્રક ચાલક ત્રાક મૂકીને નીચે ઉતરી ગયો હતો। ત્યારબાદ આગ એક વધી ગઈ હતી અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા। જી બિલકુલ, થી વીજ લાઈન જે છે, વીજ પુરવઠો હતો થોડીવાર માટે બંધ કરાયો હતો, ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ સર્જાઈ હતી। હાલની ત્યાંની સ્થિતિ શું છે તે અંગે પણ જણાવશો? જી ચોક્કસ, આજે હાલમાં તો જો ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, જે આગ લાગી હતી તેને આગને કાબૂમાં મેળવી લેવાય છે। જે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી તે પણ હાલ તો સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે। પોલીસે આગ અકસ્માત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર અલ્પેશ માહિતી બદલ। સાબરકાંઠાના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલની અટકાયત કરી લેવાઈ છે। પોચીનાના દંતરાળ ગામે જતા તેમની અટકાયત થઈ છે। ગઈકાલે દંતરાળ ગામે અવિશ્વાસની દરખાસ્ત લઈને અથડામણ થઈ હતી ત્યારે ધારાસભ્ય ત્યાં જવા નીકળતા હતા। હિંમતનગર ખાતેના નિવાસસ્થાનેથી જ તેમની અટકાયત કરી લેવાઈ છે। કચ્છમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, ભાજપના કાર્યક્રમમાં નિયમોની એસી તેસી થઈ। તો ભુજમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો અને તે દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, ભાજપના કાર્યકરોનો જમાવડો થયો, પ્રદેશ મહામંત્રીના અભિવાદન કાર્યક્રમમાં ભીડ ઉમટી પડી, તો મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા, એકઠા થયા હતા અને તેના કારણે સામાજિક અંતર જળવાયેલું જરા પણ જોવા નથી મળી રહ્યું, તો માસ્કને પણ લઈને સવાલ ઉઠી રહ્યા છે। બીજી તરફ પાટણમાં પણ ભાજપના કાર્યક્રમોમાં જ નિયમનો ભંગ થતો જોવા મળ્યો છે। ચાણસ્માના ધીણોજમાં બાઇક રેલી યોજાઈ હતી, નવનિયુક્ત મહામંત્રી રજની પટેલને આવકારવા માટે રેલીનું આયોજન થયું હતું। ડીજેના તાલે બાઇક રેલી યોજાઈ, ગાડીઓના કાફલા સાથે રોડ શો યોજાયો, રોડ શોમાં રજની પટેલનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું, પરંતુ ભાજપના કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા, તો એક તરફ માસ્કની જે ગાઈડલાઇન છે તેનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે। માસ્ક કેટલાય કાર્યકર્તાઓએ નહોતા પહેર્યા, તો તેની સાથે સાથે ડીજે વગાડવાને લઈને પણ લોકો સવાલો કરી રહ્યા છે, કારણ કે ઉત્તરાયણના પર્વમાં જ્યાં ડીજે પર પ્રતિબંધ હતો, પરંતુ અહીં જ્યાં કાર્યક્રમો યોજાય છે અને રાજકીય પાર્ટીઓ મોટા મોટા કાર્યક્રમો કરીને કોરોનાની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરે છે, ત્યારે તેમની વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી થતી। ભાવનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની જ્યાં
खास स्वागत माटेनी भीड़ एकत्र थयेली जोवा मळी छे। अहीं पण सोशल डिस्टन्सना धजाकरा उड़ता जोवा मळ्या छे। तो शहेरना नारी चौकड़ी पासे सोशल डिस्टन्सना धजाकरा उड़ा तो टोळाशाहीथी स्वागत करवामां आव्युं। पोलीसनी हाजरीमां ज धजिया उड़े छे अने पोलीस मुख्य प्रेक्षक बनीने जोती रहे छे। रेलीमां सीआर पाटील, कुंवरजी बाबड़िया, गोर्धन झड़फिया, मनसुख मांडविया, जीतु वाघाणी, पुरुषोत्तम सोलंकी, भारती शियाळ, विभावरी बहन दवे सहितना महानुभावो हाजर हता। तो कार्यकरो सीआर पाटीलना आगमन समय टोळाशाहीमां જોવા મળ્યા। સીઆર પાટીલની રેલીમાં અનેક બાઇકો અને કારનો કાફલો પણ જોવા મળ્યો। શહેરના નારી ચોકડીથી લઈને વિવિધ વિસ્તારમાં રેલી યોજવામાં આવશે અને ત્યારબાદ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં કાર્યક્રમમાં હાજરી આપશે। તો કચ્છ હોય કે પાટણ હોય કે પછી કેમ ન હોય ભાવનગર, ભાજપના નેતાઓ આ ત્રણેય જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગયા। प्रधानमंत्री नरेन्द्र मोदी और मुख्यमंत्री विजय रूपाणी अनेक अपीलों कर रहा है, छता भाजपना ज नेताओं समझवानु नाम नहीं ले रहा। कोरोना की गाइडलाइन उल्लंघन करता, नियमों भंग करता नजरे पड़ी रहा है। मातरम, मातरम,